હવે મિત્રો, અત્યારે તમે યુટ્યુબમાં સર્ચ કરજો નાડી દોષ ફિલ્મ વોચ ઓનલાઈન ફ્રી, એટલે તમને 3-4-5 વિડીયો જોવા મળશે જે લોકો દાવો કરે છે કે તમે નાડી દોષ ફિલ્મને ઓનલાઈન જોઈ શકો છો, ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો અને ઘરે બેઠા આ ફિલ્મને ઓનલાઈન જોઈ શકો છો. એટલે મેં બધું જોયું, એમાં બધાના અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ હતા. પછી એક યુઝર છે જેણે મને એક કમેન્ટમાં એવું જણાવ્યું કે મેં કોઈ ટેલિગ્રામ ચેનલને કંઈક 80 રૂપિયા જેવા મેં પે કરેલા તો મને ફિલ્મ આપો, એવી મને કમેન્ટ્સ કરેલી એણે. એટલે એનું કંઈક ચેનલનું નામ હશે, મને બહુ ખ્યાલ નથી, કંઈક રીગી કે એવું કંઈક નામ હતું. એટલે મેં કીધું રીગી એટલે શું એમ પૂછ્યું મેં એને. એણે મને કમેન્ટ્સ એવી કરેલી કે રીગીમાં 80 રૂપિયા મેં આપ્યા છે, તમે મને ફિલ્મ આપો. એટલે મેં એને પૂછ્યું કે રીગી એટલે શું, તો મને કે ટેલિગ્રામ ચેનલ છે અને એમાં મેં ફિલ્મ જોવાના 80 રૂપિયા પે કર્યા છે. તો મેં કીધું એમાં અમારું કોઈ, મેં કીધું કાંઈ ના હોય, કારણ કે અમારે કોઈ ચેનલ નથી ચલાવતા, અમે ખાલી યુટ્યુબ પર ફિલ્મના રિવ્યૂ આપીએ છીએ, અમે કોઈ ફિલ્મ પ્રોવાઈડ નથી કરતા. એટલે એના તો 80 રૂપિયા ગયા, બરાબર છે. અને અત્યારે યુટ્યુબમાં તમે સર્ચ કરો નાડી દોષ ફિલ્મ વોચ ઓનલાઈન ફ્રી એવું સર્ચ કરશો એટલે 7-8 વિડીયો તો તમારે ઉપર જોવા મળશે જ. એ લોકો એવો દાવો કરે છે કે ફલાણી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો, ફલાણી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો એટલે તમે ફિલ્મને ફ્રીમાં જોઈ શકશો. તો એવા નાલાયક લોકો, છેલ્લી ક્વોલિટીના હલકટ લોકો જે આ રીતના ધંધા કરે છે, અને જો તમને એવું લાગતું હોય, ડાઉટ હોય, તો તમે એ ટિપ્સને ફોલો કરી શકો છો, તમને ફિલ્મ મળી જાય જોવા, તો તમને ધન્યવાદ છે. મારો એક્સપિરિયન્સ એમ કહે છે કે આ રીતના જે વિડીયો હોય જે તમને એવો દાવો કરતા હોય કે ફિલ્મ ફ્રીમાં જોવા મળશે ફલાણું ઢીકડું, તો એમાં જે તમે લિંકો આવે છે એની ઉપર તમે ક્લિક કરો છો એટલે તમારો જે મોબાઈલનો ડેટા હોય છે એ બધો ચાલ્યો જાય છે. પછી એ ડેટામાં તમે બધું આવી જાય, તમારી જો એપ્લિકેશન મોબાઈલ બેન્કિંગ વાપરતા હો તો એમાં જે મોબાઈલ બેન્કની ડિટેલ્સ છે, તમારી પછી પર્સનલ ડિટેલ્સ છે, તમારા ડોક્યુમેન્ટ્સ છે, એ બધી તમારી ડિટેલ્સ એ લિંક ઉપર ક્લિક કરો એટલે એ ત્યાં પ્રોવાઈડ થઈ જાય છે. હવે ક્યાં પ્રોવાઈડ થઈ જાય છે એ મારે તમને કહેવાની જરૂર નથી. હું એમ નથી કહેતો કે બધી જ આવું હોય, પણ લઈને જો તમે આવું કર્યું અને તમારો નંબર એમાં આવી ગયો તો તમારે 100-150 રૂપિયાની ટિકિટમાં ફ્રીમાં જોવામાં તમારે લેવાના દેવા થઈ જાય છે. મારો એક એક્સપિરિયન્સ છે, હું બોલિવૂડના પણ એક રિવ્યૂ કરું છું હિન્દી ફિલ્મોના, એમાં એક યુઝરે મને કમેન્ટ એવી કરેલી હતી કે મેં ફિલ્મનું નામ મને યાદ નથી પણ 2-3 મહિના લગભગ થયા, એટલે મને એમ એવું એ લોકોએ એવું કમેન્ટ્સ કરેલી કે મારે તમારી જોડે એક વાત કરવી છે, કંઈક કરીને મને કોન્ટેક્ટ કરો, અને એનો મોબાઈલ નંબર મને આપેલો. પછી મેં એને કોન્ટેક્ટ કરેલો, ડાયરેક્ટ નહોતો કર્યો પણ એનો 3-4 વાળા એવો કોન્ટેક્ટની મેલ આ મેસેજ આવેલો, એટલે મેં કોન્ટેક્ટ કર્યો અને મને એને આખી વાત કરી કે ટેલિગ્રામ ચેનલ પર મારે આ ફિલ્મ જોવું હતું, એટલે મેં ટેલિગ્રામ ચેનલ જોઈન કરી, એ લોકોએ મને લિંક મોકલી, લિંક ઉપર મેં ક્લિક કર્યું એટલે એમાંથી બીજી લિંક ખોલી, ત્રીજી લિંક ખોલી, અને એમ આવ્યું કે 10 સેકન્ડનો વેઇટ કરો. 10 સેકન્ડનો વેઇટ કર્યો, પછી એમાંથી કર્યું કે ક્લિક હિયર ટુ ડાઉનલોડ, અને બીજું ઓપ્શન હતો ક્લિક હિયર ટુ વોચ ઓનલાઈન. એટલે એણે પહેલાં ડાઉનલોડનો ઓપ્શન સિલેક્ટ કર્યો તો બફરિંગ થયું એટલે ડાઉનલોડ ના થયું. પછી એણે ફરીવાર ઓનલાઈન વોચનો ઓપ્શન સિલેક્ટ કર્યો, એટલે ઓનલાઈન વોચનો ઓપ્શન સિલેક્ટ કર્યો એટલે ફિલ્મમાં ફિલ્મ તો ના આવી પણ ફિલ્મનું ટ્રેલર આવ્યું. ટ્રેલર આવ્યું એટલે પછી એ ફિલ્મ જે હતી એ તો કંઈ આવી નહીં, એણે આખું મતલબ જોયું હશે. એટલે આ રીતની મને એને ફોનમાં વાત કરી, પછી બેક ગયા, રિફ્રેશ કર્યું તો જોયું તો એનો જે બધો મતલબ કે મોબાઈલ બેન્કિંગ એ જે મોબાઈલ યુઝ કરતા હતા એ બધું એરર આવવા મળ્યું, અને એમાંથી અમુક રકમ હતી એ બધી એને એક બે બેંકમાં હશે એકાઉન્ટ, એમાંથી 5-5 હજાર રૂપિયા ક્રેડિટ થઈ ગયેલા, સોરી. તો પછી એણે બેંકમાં જઈને તપાસ કરાવી તો એવું કીધેલું બેંક તરફથી કે તમે કોઈ લિંક ઉપર ક્લિક કરેલું, એટલે પહેલાં તો હવે ના પાડી કે ના એવું કોઈ નથી કર્યું, કે તો એ કરેલું જ હોય, કારણ કે લિંક ઉપર ક્લિક કરેલું એટલે એમાંથી તમારા પૈસા જે છે એ ડેબિટ થઈ ગયા છે. એટલે એ મને કોન્ટેક્ટ કરવાનો એનો ઉદ્દેશ એ હતો કે તમે લોકોને જાગૃત કરો કે પાયરસી જે વસ્તુ છે, આપણે 100-150 રૂપિયા ટિકિટ માથેથી આપણે જો આવું હુક થતા હોય
અને આ દર વખતે ના થાય એ પણ તમે સમજી લેજો, દર વખતે આ વસ્તુ ના થાય. હા, તમને ક્યારેક ફિલ્મ મળી જાય, તમે જોઈ લો તો તમને ધન્યવાદ છે, પણ દર વખતે આપણને આવું ના થાય. ક્યારેક તો આપણો વારો આવે જ છે, અને જ્યારે આપણો વારો આવે અકાઉન્ટમાંથી 5,000, 10,000, 15,000 ઉપડી જાય ને, ત્યારે એમ થાય કે 150 રૂપિયાવાળી ટિકિટ જે હતી ફિલ્મની એ દઈને હું ફિલ્મ થિયેટરમાં જોઈ આવ્યો તો સારું હતું, અથવા થોડો વેઇટ કર્યો હોત તો ફિલ્મ ઓફિશિયલી કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર આવી જાય તો જોઈ નાખત. એટલે મારે તમને કંઈ રોકવા નથી. તમારે ડાઉનલોડ કરવા હોય યુટ્યુબ પરથી, તમે વિડીયો જોઈને તમને મળી જાય તો ડાઉનલોડ કરી લેજો, પણ મારો એક્સપિરિયન્સ જે હતો ને એ મેં તમને શેર કરેલો છે. એટલે તમે ધ્યાન રાખજો. ટેલિગ્રામમાં પણ ઘણા લોકો છે, 20 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયા તમને ગૂગલ પે લઈ લેશે, પછી કંઈ તમને જવાબ નહીં આપે. એટલે મારે તમને રોકવા નથી, પણ આ તો તમને જસ્ટ એ અવેર કરવા હતા કે આ વસ્તુ થાય છે. પછી તમારા પર છે, તમને ફિલ્મ મળી જાય ઓનલાઈન ડાઉનલોડ થઈ જાય તો જોઈ નાખો, પરિવાર સાથે જોઈ નાખો, મને કોઈ વાંધો નથી. પછી બસ આ જ મારે કહેવું હતું. એટલે આ વિડીયો બનાવવાનો પર્પઝ જ એ છે કે આ વસ્તુ કાંઈ હોતી નથી. ઓનલાઈન ફિલ્મ જોવાની લાઈવમાં તમે એવો સમય આવે પૈસા ગુમાવી શકશો, ગુમાવી નાખશો, ખોટું થશે, તો બચ જોવાનાથી. અને કમેન્ટ્સ મને જણાવી દેજો કે તમારી સાથે ક્યારે આવું થયું છે. બાકી વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.